અરે પરમ કારણમાંથી મહાકારણમાં આવ્યો, મહાકારણમાંથી કારણમાં આવ્યો, કારણમાંથી સૂક્ષ્મમાં આવ્યો, અને સૂક્ષ્મમાંથી છેલ્લે ક્યાં આવી નટકી પડ્યો? આ સ્થૂળ દેહની અંદર. એને કપાટ જે હતું આપણો જે અન્ન એની સાથે, એ હવે સ્નેહ રહ્યો નહીં. એટલે પરમ ગુરુએ જોયું, કરુણાસાગર ભગવાન એમ કે છે, કૈવલ્ય કરતા જોયું કે મારો અંશ કેમ ભૂલો પડ્યો, એમાં તો શું થયું હશે? એમ કોઈ સગુણવાદમાં લાગી ગયા, કોઈ તો નિર્ગુણમાં લાગી ગયા, કાંઈ તો કોઈ પ્રકૃતિમાં લાગી ગયા, કોઈ જપમાં ગયા, કોઈ તપમાં ગયા. આ બધાની અંદર જેને જે ફાવ્યું તે પ્રમાણે, કારણ કે આપણે ગુરુ પણ એક પ્રમાણે જ મળેલા છે. આપણા ગુરુ તો અનંત બ્રહ્માંડના અધિપતિ છે, એનો દાવો રાખો છે. કૈવલ્ય કરતા કીધું, મેં શુદ્ધ અભિમાન ધારણ કર્યું, મારા અંશોને ચેતાવવા માટે મારું બીજું એક હંસ સ્વરૂપ ધારણ કરવાનું છે, એ ઈચ્છા શક્તિ ને એના આદેશ આપવાનું. એવું કોઈને સકાટા માલિકને કોઈ જ્ઞાન હતું? બાપજીને કહેલું, ભવેલાને જે કોઈ કહે ભગવાન, કહી છે ભવેલાને જે કોઈ કહે ભગવાન, તો એવા ગુરુ બાદલ સંત અનંત. એ બધી માંગણીઓ કહે તો ભૌતિક સમય છે સાહેબ, એટલે તમારી બોડી છે ત્યાં સુધી કામ આવશે, પછી શું લઈ જશો? લઈ જવાનું છે ફક્ત ખાલી આરત. પરમગુરુને આપણે આરત આપવાની છે. હે કોઈ આરત વંડ પટીને કે, શું કીધું બાપજી? હે કોઈ આરત વંડ પતિને કે બિછરણ કરીને મિલાવું, મારો જેમ છૂટો પડેલો છે મારાથી. હે એવો કોઈ આરટ વંડ પુરુષ જો મને મળે, સજ્જન માણસો મળે, તો એ કોને રખે આ બાપુ? હે તો બધા અજ્ઞાની પદાર્થો છે, આપણે અજ્ઞાની નથી, આપણે તો સચેતન વૃત્તિના અનુભવી અંશો છે. દયારૂના એક લગભગ તો છોડી દેવું છે. હું છેલ્લા કેટલા વર્ષથી હું સીતારામ માતાને માનવા જતો નથી, મારા તો પેલા માટલી નથી, 10-15 વર્ષ થઈ ગયા, હું કદાચ માટલી માનતો નથી, હું કદાચ મારી ગોત્રેજ માં ગયો નથી. આપણી કરવાની જરૂર હોય, આ એક સમણનું સરણું સ્વીકાર્યું પછી, એ સામાન્ય થાયનું સરણું સ્વીકાર્યું પછી આવા લલ્લુ પંજી પાસે ભીખવા ગયા આપણે? કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવેઠ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શ્રી શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, શ્રી અવશિલદાસજી મહારાજ, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ્ય ધામ કી, ગુડગાડી સારસા પડેગી, કાયમ પંથ કી, જ્ઞાન સંપ્રદાય કી, બહાલ તિલક કી, પંચમ ત્વચમ વેદ કી, જગાસ્થાન કી, ત્રણવાચર પૂર્ણ પ્રારંભ સમય કા, સત કૈવલ સાહે શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામજી મહારાજ કી.
પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. પંચમ નિગમ નિગમાર્થે પરમ વિશેષ અંશનું આગમન એ જ છે ને. પ્રકરણ ચાર આજે ધીમું કરી દઉં. છેલ્લા ત્રણ દિવસથી તો હું આવી નથી શક્યો, એ બદલ મને એ દુઃખ થાય છે. મહેશભાઈને મેં ફોન કર્યો પણ કે મારી પણ તબિયત તાવ આવશે. મેં કહ્યું મહેશભાઈ મને પણ તાવ તો છે, ખાંસી પુષ્કળ છે, પણ તમે નથી આવવાના એટલે મારી બહેનો દીકરીઓ મારા ભાઈઓનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો છે. જે શુદ્ધ પ્રેમ હોય ને એને એને અનુસરવું પડે. આપણે બાપજી એક ચોપાઈ લખી કે એકલ પ્રેમ પહોંચે નહીં. બાપજી શું કીધું છે? એકલ પ્રેમ પહોંચે નહીં, ચિત્ત ચિત્ત જાય ફસાય. પ્રેમ સમજ સદ ઉપજે તો પામે નિજ દેદાર. પ્રેમના ઘણા બધા પ્રકારો કરુણા સાગર બાપજી વર્ણવ્યા છે. ભમરાનો પ્રેમ જો કેવો, એનો એમાં પ્રેમના મશગુલ બની જાય ને. એટલે પ્રેમ સમજ સદ જો ઉપજે, પ્રેમ જો સમજપૂર્વક જો કરવામાં આવે, શુદ્ધ પ્રેમ જેને કહેવામાં આવે, એ શુદ્ધ પ્રેમ જો જેને કહેવામાં આવે, એ પ્રેમ જો સદગુરુની સાપડે એના અંતર્વૃત્તિની સાથે જો આપણે જોડીએ, એને કોઈ પણ જાતની આકાંક્ષા વિના નિર્મળ પ્રેમ જેને કહેવામાં આવે, એ નિર્મળ પ્રેમ સદગુરુના અંતસ્કરણની અંદર પહોંચે છે અને એ પ્રેમ પરપરની પ્રાપ્તિ કરાવે. એ 100% સાટ વાંચી છે. એટલે અહીંયા તમારા બધાનો પ્રેમ, મને તબિયત ખરાબ હોવા છતાં પણ મને એક લાગણી થઈ કે મારી બહેનો કદાચ રાહ જોટી હશે. મેં કહ્યું લાવ જે થાય તે જાઉં. પરમ ગુણને માથે રાખીને મેં અહીંયા આવ્યો. મને ઉપર અહીંયાથી લઈ લે તો મને ચિંતા નથી. હા, એટલે આજે તમારી સમક્ષ મેં જે વાંચવાનું ચાલુ કરું છે કે છે, આમ અનાડી ભૂલ વડે કરીને સર્વ અંશો પરમ સકળતાના સકળતાના જાણવા, તેમના ભજન વિના અનંત કર્મ ભુક્તમાન કરે જાય છે. જ્યાં સુધી કર્તા માલિકનું ભજન ન કરીએ ત્યાં સુધી બધા જ દુઃખો આપણે ભોગવવા પડે છે. કારણ કે એની અંતરવૃત્તિની સજાતીએ જ એને ભૂલ કરેલી છે. પ્રથમ તો જે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ જે દેહ દયાવે જે બનાવેલા છે, એ પરમ કારણ દેહની અંદર મેં અંશ અને મેં મારી મોજ માટે મેં વસાવેલો. તને માટે વસાવેલો? રાજાની 60 બાંડી હવેલી અને કુંવર હોય તે કુંવરને 7મે માળે એને મોજ કરવા મૂકે ને, એટલે 5મા માળાની જે હવેલી છે પરમ કારણ દેહ, એ પરમ કારણ દેહની અંદર મેં તને મોજ કરવામાં મૂકેલો. એમ કે જાણે કે તું કેમ ભૂલી ગયો મને? એવું તો તને કયું સુખ પ્રાપ્ત થયું? તારી મારી અંતર્વૃત્તિ સાથે જે જોડાણ હતું એ જોડાણને કેમ તું કાપી નાખ્યો? શું થયું? એમ વચમાં શું પ્રોબ્લેમ આવ્યો? એમ કે તારીને મારી જે અંતર્વૃત્તિનો જે અગાધ સ્નેહ હતો તે કેમ છોડી દીધો? એમ પણ અનંત યોગ પછી આપણે દરરોજ દારૂ પાઠ ખાય ને, પછી કંઈક દમ મિષ્ટાન ખાવાનું મન થાય, અથવા મિષ્ટાન ખાય તો કંઈક ખાવાનું મન થાય. એટલે અંશની જે જાણ જે હતી ને, જે મહદ સજાણ જાણ, કરતા માલિકની મહદ સજાણ જાણ, પણ અંશની સજાણ જાણ જે વૃત્તિ હતી ને, એ વૃત્તિ માયિક પદાર્થ. માયિક પદાર્થ એટલે વાસ્ત્રના મૂળ પરમ કારણ દેહની અંદર પડેલા છે. બાપજી લખે છે પંચવેદમાં, એમ લખે છે કે વાસ્ત્રના મૂળ પરમ કારણ દેહની અંદર મૂકેલા છે, એટલે અંશ એમાં લપટા એવા. અને એની વૃત્તિ જેવી જેવી નીચે આવતી ગઈ તેમ તેમ એને સૂરમાંથી પરમ કારણમાંથી મહાકારણમાં આવ્યો, મહાકારણમાંથી કારણમાં આવ્યો, કારણમાંથી સૂક્ષ્મમાં આવ્યો, અને સૂક્ષ્મમાંથી છેલ્લે ક્યાં આવીને અટકી પડ્યો? આ સ્થૂળ દેહની અંદર. એને કપાટ જે હતું આપણો જે અનન એની સાથે, એ હવે સ્નેહ રહ્યો,
નહીં એટલે પરમ ગુરુએ જોયું કરુણાસાગર ભગવાન એમ કે કૈવલ્ય કરતા જોયું કે મારો અંશ કેમ ભૂલો પડ્યો, એમાં તો શું થયું હશે એમ. જ્યારે આવી પરિસ્થિતિ આપણે જોઈ ને પંચવેદનો જે લોપ થઈ ગયો અને અકળતા બ્રહ્મજ્ઞાનનો લાગ્યો, પોતાના સ્વરૂપનો જે જ્ઞાન ભૂલી ગયો, અકળતા બ્રહ્મ એટલે કરતા માલિકના દિવ્ય પ્રકાશ જેને કહેવાય, એ પ્રકાશમાં જ્યાં જ્યાં પ્રકાશની વ્યાપક છે ને, દયારૂ કહે છે મારો પ્રકાશ જ્યાં જ્યાં વ્યાપક છે ત્યાં ત્યાં મારી સૃષ્ટિ છે, પ્રકાશની બહાર મારી સૃષ્ટિ છે. અનંત બ્રહ્માંડો બી એ પ્રકાશની અંદર જ આવી ગયેલા છે, એ બ્રહ્માંડનો પ્રકાશના વધ્યે કરતા માલિકની સજાણ જાણવૃત્તિ જેવી પડે અને જેવી પડી એટલે કરતા માલિકના સંકલ્પ શક્તિ દ્વારા ત્રણ મહાતત્વની ઉત્પત્તિ થાય છે. કઈ? કરતા માલિકની જે પ્રકાશ વૃત્તિ ખરી ને, કરતા માલિકની પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં કરતા માલિકની સંકલ્પ શક્તિ દ્વારા, બાબજી આમાં લખે છે, એ સંકલ્પ શક્તિ દ્વારા ત્રણ ઓલા તત્વોની રચના થાય છે, વિકાસ અવિકાસ ને કુંભસ્થ. પણ તે પહેલા દયાળુએ આવી પરિસ્થિતિ જોઈ, દરેક અંશો મને સ્વગત ભૂલી ગયા. જેમ બાળક માની જોડે મેરામાં જાય અને બાળક માટાની છૂટું પડી જાય તો માટા કેટલી કલ્પાંડ કરે. આપણે તો કહીએ છીએ પરમ ગુરુ આવ્યો તને કેટલા અડધો કલ્પ વટી ગયા, એ તો આપણો અહીંનો અડધો કલ્પ સાહેબ. માટાની સાથે બાળક છૂટી પડે, એક સેકન્ડની થોભે નહીં, તમે વિચાર કરો થોભે કઈ. માટાની સાથે છૂટી પેલું બાળક માને કેટલી કલ્પના થઈ ગઈ, એવો મારું બાળક ક્યાં છે ક્યાં છે, એ કલ્પના જે કરતા માલિકને થઈ ને એ તે જ ક્ષણે એને શુદ્ધ અભિમાન ધારણ કર્યું અને એની પોતાની અંતર્વૃત્તિની જે ઈચ્છા છે એને આદેશ કર્યો કે હે ઈચ્છા શક્તિ તું એવું પિંજરું બનાવ, એવું પિંજરું બનાવ, આ બ્રહ્મ વિષ્ણુ મહેશ શક્તિ નિરંજનના કોઈ ઘાટ મને કામ આવે તેવું નથી. એટલે આદ્ય શક્તિ નહીં પણ ઈચ્છા શક્તિ, પોતાની અંતર સ્વરૂપની ઈચ્છા શક્તિને આદેશ કર્યો કે તું એવું પિંજરું બનાવ કે મારા વિખૂટે પડેલા પ્રથમ મારો પુત્ર એટલે નિરંજન પુરુષ. પ્રથમ પુત્ર કોણ? દાયોના અંતર સ્વરૂપનો પણ વિશેષ અંશ એનો પ્રથમ બાળક છે, એને કેમ ભૂલ પડી એમ, એને શું થયું એમ, મારે પ્રથમ તો એને જતા હશે. એટલે એને ઈચ્છા શક્તિને આળસ કર્યો ને એવું પિંજરું બનાવ્યો સાહેબ. એ પિંજરાની તૈયાર થયા પછી એ કડિયાળ કૈવલ્ય કરતા એમાં પ્રવેશ કરે છે પરમ ગુરુના સ્વરૂપમાં અને ગીરાવાળી ઉચ્ચારે છે. કોણ? કરતા માલિક કહે છે કે મમ બીનુ મેરા અંશ અચેતન કોણ ચેતાવે. જેવી ગીરાવાળી જેવી સાંભળીને કૈવલ્ય કરતાને ગીરાવાળી જેવી સાંભળી જ્યારે હરખે નિરંજન દેવા, નિરંજન પુરુષ એટલા બધા હરખાય કહો કૈવલ્ય કરતા મારે ઢાળે હરખે નિરંજન દેવા. અબ સુને કરતા કી વાણી, કરતાની વાણી જ્યારે નિરંજન પુરુષે સાંભળી, આકાશવાણી જે ગીરાવાણી જેને કહેવામાં આવે એ ગીરાવાણી જ્યારે સાંભળી ત્યારે નિરંજન પુરુષ હરખાય કહો વિશ્વનો અનંત બ્રહ્માંડનો અડીપટી કૈવલ્ય મારો જે બાપ જે છે તે એ મારા ઢોળે આવીને મારા આંગણાના પાવન કરવાનો છે સાહેબ, એમ કહે છે. એ નરેશ સાગરની સ્તુતિ છે એમાં આખું આ વર્ણન આવે છે. તમે કદાચ સ્તુતિ વાંચી નહીં કદાચ, પણ આપણા સરજીદાસ બાપજી પેલું લખેલી ગ્રંથ પેલો કયો કૈવલ્ય જ્ઞાન ભાનુની અંદર એ વાત લખેલી છે આખી. એટલે નિરંજન પુરુષે વાણી સાંભળી એટલે તરત જ આમ લખે છે ને, પરમ વિશેષ અંશનું આગમન તે બાબતમાં અનુસંધાનમાં તમને આજે વાત કરી રહ્યો છે. પરમગુરુનું વિશેષ પરમગુરુનું આગમન થાય છે તે પહેલાંની આ જે બાબતો હું તને જણાવી દઉં છું. એટલે એ નિરંજન પુરુષને જો ચેતાવો હોય તો નિરંજન તો જ્યોતિ સ્વરૂપ છે. નિરંજનનું સ્વરૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. પેલા પ્રકાશનો પુંજ એમ, જાણે કે એ રૂમની અંદર એક ચકચકિત હીરો હોય એનો પ્રકાશ એટલો તેજસ્વી હોય પ્રકાશ એની અંદર તો આપણી આંખ અંજાઈ જાય એવું એ સ્વરૂપ એનું નિરંજનનું. તો નિરંજન પુરુષને ચેતાવવાના માટે દયારુએ પણ એને તેજોમય તન્માત્રનું શરીર એને ત્યાં ધારણ કર્યું. એવું શરીર એને પણ તેજોમય તન્માત્રનું શરીર ધારણ કર્યું, પ્રકાશપુંજ શરીર ધારણ કર્યું અને એ રીતે નિરંજને ત્યાં ચેતાવે છે. એટલે જે પ્રથમ જે ભૂલ પડેલી તે ભૂલને સુધારવા માટે પરમગુરુ કે
મારું આગમન થાય છે. આગળ વાંચે છે, શું છે? સ્વસ્તમ વેદની ગતિ તેમનામાં નથી, આ કારણ લીધે સર્વ અંશો અપાવન અપવિત્ર થઈને રહ્યા છે. આ પ્રકારે આદિ સર્વજ્ઞ સકળતાએ પોતાના નિજ ધામને વિશે સર્વ અંશોની અધપટનની સર્વ સ્થિતિ એકી વખતે જાણી લીધી. દરેક પોતાના સ્વરૂપને ભૂલી ગયા, નિજ અંતર સ્વરૂપનો જે આશય હતો એ બધા ભૂલી ગયો અને આ અકળટ ભ્રમની અંદર લાગી ગયા. કોઈ સગુણવાદ, કોઈ સગુણવાદમાં લાગી ગયા, કોઈ તો નિર્ગુણમાં લાગી ગયા, કોઈ પ્રકૃતિમાં લાગી ગયા, કોઈ જપમાં ગયા, કોઈ તપમાં ગયા. આ બધાની અંદર જેને જે ફાવ્યું તે પ્રમાણે, કારણ કે આપણે ગુરુ પણ એ પ્રમાણે જ મળેલા છે. આપણા ગુરુ તો અનંત બ્રહ્માંડના અધિપતિ છે એનો દાવો રાખવો છે. કેવલ કરતા કીધું, મેં શુદ્ધ અભિમાન ધારણ કર્યું, મારા અંશોને ચેતાવવા માટે મારું બીજું એક હંસ સ્વરૂપ ધારણ કરવાનું છે, એ ઈચ્છા શક્તિ ને એના આદેશ આપણને એવું અભિમાન આપણે પણ ધારણ કરવું જોઈએ. નહીં, અનંત બ્રહ્માંડનો અધિપતિ જ્યારે ઉમરામાં આવ્યો તો કેવો માહોલ હતો તમે વિચારતો કરો. એના ચરણ પણ આજે આપણે ચાલી રહેલા છે. આપણે બી કેમ ભૂલા પડીએ છીએ? હું એમ કે આવું જ્ઞાન આપણને મળેલું, હજુ જાગ્રત થવામાં કેટલી વાર લાગે છે. એ સોનાને લોચુંબકને લોખંડ અડાડે તો તરત જ સોનું બની જાય ને, પણ હજુ સોના પણ જે કાટ, લોખંડ પણ જે કાટ છે ને, એટલે એનું રૂપાંતર સોનામાં થતું. એટલે આપણે અનંત યુગોથી જે કાટ ચડેલો છે એ પહેલો તો કાટને સાફ કરવાનો છે. એને એ કાટને સાફ કરવા માટે જેમ દરરોજ માસણ આપણે માંજીએ ને તો કેવું ચકચકિત થાય. એમ દરરોજ ને માસણને માંજવા માટે પણંગુરુ એક લક્ષ આપણને આપેલો છે. એ લક્ષનો ઉપયોગ કરો ને. અમે તો તૈયાર છે પાત્ર, તમારી જ ખાલી માંગણી છે. આપણે શું માગીએ છીએ? બધા ભૌતિક પદાર્થો જ માગીએ ને. તો દયાળુ કે મને આજ જન્મ તાળી લેજો, મેં તારો અંશ છે તે મને છૂટો હોતા, પણ ભલે મારી ભૂલ છે પણ ભૂલ તારે હવે સુધારવાની છે, મારે સુધારવાની નથી. એટલે દયાળુ કે છે, પણ આપણા ગુરુ પણ પાછા એવા મળેલા, જે ભૌતિક જે ગુરુઓ છે ને એ પણ આ સમાજને એવા બધા મળ્યા કે કોઈને સકાટા માલિકને કોઈ જ્ઞાન હતું. બાપજીને કહેલું કે ભવેલાને જે કોઈ કહે ભગવંત, કહી છે ભવેલાને જે કોઈ કહે ભગવંત, એવા ગુરુ બાદલ સંત અનંત જે ભવી ગયેલા છે જગતની અંદર, જે થઈ ગયેલા છે, જે અવતારી પુરુષો થયેલા છે, એ બધા ભવેલાને લોકો આજે ભગવાન કહે છે. આપણે ભગવાન કહેતા, કારણ કે એ ભવેલા નથી ને. તો જે ભવેલાને જો ભગવાન કહેતા હોય તો આપણે તો સકાટા માલિક જ કેવો, કારણ કે એ તો ભવેલામાં થોડા આવે છે. એટલે ભવેલાને જે કોઈ કહે ભગવંત, એવા ગુરુ બાડેલ સંત અનંત, એવા તો અનંત ગુરુ છે. દયારો કહે છે, જેમ જેમ કડિયું આગળ જતો જશે ને તેમ તે તો અનંત ધણો બધા નીકળતા જાય, નાશપણ કરતા જાય. એટલે એની કોઈ સીમા નથી. પણ આપણને તો સમર્થ સદગુરુ મળ્યા, આ ભૌમાં તળી જવું જો મારું તેવું માનવું છે. દયાળુને એક જ વાન, બધા આ છેલ્લો ફેરો છે બસ, મારે બીજું કોઈ જોઈતું નથી. એવી માંગણી કરો ને, મારું ખેતર હોય તમે આટલા લાખ રૂપિયા આપી દો, આ ફલાણું વેચાણ મેં આટલા લાખ આપી દો, એ બધી માંગણી હોય તો ભૌતિક સમય સાહેબ, એટલે તમારી બોડી છે ત્યાં સુધી કામ આવશે, પછી શું લઈ જશો? લઈ જવાનું છે ફક્ત ખાલી આરત. પરમગુરુને આપણે આરત આપવાની છે. હે કોઈ આરત વંટ પટીને કે, શું કર્યું બાપજી? હે કોઈ આરત વંટ પતિને કે બિછરણ કરીને મિલાવું, મારો જે છૂટો પડેલો છે મારાથી, હે એવો કોઈ આરટ વંડ પુરુષ જો મને મળે, સજ્જન માણસો મળે તો એ કુને રખે બાપુ. હે કોઈ આરત વંડ પટીને કે બિછરણ કરીને મિલાવું. પછી આગળ કહે, બિછરણ કરીને મિલાવું પરમ ગુરુ કો આય મિલોટો, અચરટ માનવું આમ અચરટ સાગરની ચોપાઈ છે. પરમ ગુરુ કો આય મિલેટો એ કુન રખે બાપુ, અચરટ બાકી છે. તમે પરમગુરુને આવીને મળો તો ખરા, પરમગુરુ આપણને વિશ્વાસ અપાવશે. પરમગુરુ પર શ્રદ્ધા કેટલી હશે એ તો જુઓ તમે. આપણા માટે પરમગુરુને વિનંતી, આપણે આદેશ આપે અચરટ સાગરમાં, તમે પરમગુરુને મળો, મને વિશ્વાસ કે તમને તાળી લે. એટલે પરમગુરુ, પછી બાપજી લે કે પરમગુરુ જિનકુ કહટ દે તો પરમપણ હતું. પરમપણ કોણ આપે? જે સમર્થ સદગુરુ તે જ પણ પાવે ને, જેની અંદર અધ્યક્ષ સંપત્તિ પડેલી હોય. દયાળુ તો એક આગળ જ કહે છે, આના પછીના એક અંગમાં આવે છે. મેં તને એટલી બધી સમૃદ્ધિ આપેલી કે 14 લોકને તું પામી શકે અને મારા સ્વરૂપને બી ઓળખી શકે એવી સંપત્તિ મેં તને આપેલી. એ સંપત્તિ કઈ?
અક્કલ છે, આરટ છે, સુરટ છે, નુરટ છે અને ઉપજણ છે અને ઈશ્વરીય ચેતન, આ સંપત્તિ મેં તમને આપેલી સાહેબ. દયારુ આજ આજ પાછલા અંગમાં એમ કહે છે, આટલી બધી સમૃદ્ધિ આપી છતાં હું શ્રીમંતાઈનો દીકરો છું એવો અભિમાન બી તારે ધારણ કરવું જોઈએ ને. તો તું ગરીબ થઈને દેવોની આગળ ભીખ માગે છે. આપણે ઘણા ભીખ માગીએ છીએ. ચિત્રા સાટમ ગઈ ને કાળો પેલો એ બનાવેલું હે, ચિત્રા સાટમ ગઈ ને કાળો, જે હોય તે. પણ મતલબ કે આપણે પેલી કાડવની માતા ઠાપીએ અને તેની પાછળ નાક ઘડીએ સાહેબ, એ બધા બધા અજ્ઞાની પદાર્થો છે. આપણે અજ્ઞાની નથી, આપણે તો સચેતન વૃત્તિના અનુભવી અંશો છે. દયારૂના એક લગભગ તો છોડી દેવું જોઈએ. હું છેલ્લા કેટલા વર્ષથી હું સીતારામ માતાને માનવા જતો નથી. મારા તો પેલા માટલી નથી, 10-15 વર્ષ થઈ ગયા હું કદાચ માટલી માનતો નથી. હું કદાચ મારી ગોત્રેજમાં ત્યાં ગયો નથી. આપણી કરવાની જરૂર હોય, આ એક સમણનું સરણું સ્વીકાર્યું પછી, એ સામાન્ય થયેલું સરણું સ્વીકાર્યું પછી આવા લલ્લુ પંજી પાસે ભીખવા ગયા આપણે? એવું હું કામ કરવું જોઈએ મારું એમ કહ્યું. એટલે દયારો કહે છે, ત્યાર પછી પતિએ, પાંચમી ચોભાઈ, ત્યાર પછી પતિએ તરત જ સસમવેદ પ્રગટ કરવા તથા અનંત અંશોને તારવા સાડો પોતાની સાનિધ્યમાં પરમ વિશેષ અંશ જે પ્રથમ ઉપજાવેલા હતા તેમને સટ્ટોરે આજ્ઞા કરી. પરમ વિશેષ અંશ જે પરમગુરુ પોતે છે એના આજ્ઞા કરી. આમ ટોરાથી મોકલવાનું કારણ એ છે કે જ્યારે દેશમાં અતિશય તોફાન થાય, દાખલો આપે છે અહીંયા, ત્યારે રાજા હજુરમાંથી કામદાર મોકલીને, નામદાર કામદાર નહીં પણ નામદારને મોકલીને બંદોબસ્ત કરે છે. અને એ ન્યાયે અને એ જ પ્રકારે સકળના સત્કેવલ સર્વજ્ઞ દશ જોઈને વિચાર કરવા લાગે કે આપણી પોતાની પાસેથી ભરોસાપાત્ર અંશ જે કોઈની પણ સર્વ રાખે નહીં, એનો વિશ્વાસપાત્ર પુરુષ જોઈએ. તો આ સારી વાત કરી શકે ને, નહીં તો કમિશન એજન્ટ હોય તો વાત જઈને ઊંધી કરે એને હાથે રૂપિયા હાથે. મતલબ બાપજીએ હંસતા લેવાની અંદર એક ચોપાઈ ગઈ છે, એમ કહે છે, કહત સાચી કહત દરટ કાહુઠે, કહટ સાચી કહત દરટ કાહુઠે. મારે હું કામ કોઈનાથી ધરવું જોઈએ, હું જે કંઈ બી કહું છું તો સાચી જ કહું છું. ન ધરત પ્રભાવ હવ ના ખુશી, કોઈના સેમમાં આવીને મેં તણાટો બી નથી, દબાટો નથી. એની પાછળ બીજું લખ્યું, જેની દ્રષ્ટિ મેં સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જેની દ્રષ્ટિમાં આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, એ સૃષ્ટિનો ઉત્પટકા સોમમ યાર, સોમમ યાર મેં યાળી છું કે મેં એની ધણિયાળી છે. મારે શું કામ કોઈની તરફ એ કરવું છે? એટલે એવો વિશ્વાસુ પાત્ર માણસ બાપજીએ કીધું કે એ કોણ? પરમ વિશેષ અંશ, જેને પરમગુરુ પણ કહી શકીએ, જેને કૈવલ કરતા કૈવલ વેઠતા કહી શકીએ, અને જેને કુવેર સ્વામી એનું બીજું સાકાર સ્વરૂપ એને પણ આપણે એ રીતે કહી શકીએ. એટલે કહે છે એ મને એ ન્યાય અને એ જ પ્રકારે સકળતા સટકેવલ સર્વજ્ઞ દ્રષ્ટિએ જોઈને વિચાર કરવા લાગે કે આપણી પોતાની પાછળનો ભરોસા પાત્ર અંશ એ કોઈની પણ વગ ન રાખે. કીધું ને, કોઈની પણ વગ રાખે, ન ધરત પ્રભાવ હમ ના ખુશી, કોઈની મેં પડવા રાખતો નથી. એમ એવો એવો અંશને, એવો પણ વિશેષ અંશને મોકલ્યા સિવાય બ્રહ્માંડમાં સામાન્ય અંશ અને વિશેષ અંશને અમારા તરફ સાચો સંદેશો માલમ પડશે. બીજાને મોકલું તો પછી કોણ સાચો સંદેશો આપે? મારા અંતર સ્વરૂપની જે જાણના મને સાથે ઓળખે, કૈવલને કૈવલને વેધતા એક મેક નિજલક્ષ રહેતા, દે ધડતા પડ્યા જોઈ નામ શાખા પેડ વગેરે, કૈવલને કૈવલને વેધતા કૈવલને જાણ એક મેક નિજલક્ષ રહેતા. અહીંયા સંકેત કહે છે બાપજી આપણને કે હું તો કૈવલ અને કૈવલની સાથે એક મેક છું જ, તમે પણ મારી જોડે એકમેક થાવ ને, તમે પણ તમે મારા સ્વરૂપ સાથે એકમેક થાવ તો આ બંડરમાંથી તરત છૂટી શકો તેમ છે. એટલે કૈવલને કૈવલને વેઠતા એકમેક નિજલક્ષ, એવી જ રીતે તમે પણ જેમ કૈવલને ને હું પોતે એકમેક છે તેમ તમે પણ મારા એ અંશ, તમે પણ મારી જોડે એકતા રાખો તો આ ભવના બંડરમાંથી છૂટતા તમને પણ વાર લાગશે નહીં. હવે એવો મોકલ્યા સિવાય બ્રહ્માંડમાં સામાન્ય અંશ તથા વિશેષ અંશ
અમારા તરફનો સાચો લક્ષ પાલન પડશે નહીં. વળી નિર્વાણની અનુભવ ગતિ પણ બીજા કોઈ પૂરશે. નિર્વાણની ગતિ તો કોઈનામાં છે જ નહીં. નથી બ્રહ્માંમાં, નથી વિષ્ણુમાં, નથી કઈ નથી શિવમાં, નથી કે શંકરમાં, નથી કે આદ્ય શક્તિમાં, નથી પ્રહિજન તો કે નિરંજનમાં નથી. અનુભવ ગતિ પરમગુરુની જે અનુભવ ગતિ છે, લક્ષ ગતિ છે, જ્ઞાન ગતિ છે, એ આ બધા પંચ જે મહાભૂતો છે એનામાં કોઈ નથી. એટલે એક જ મારા જે મહદ સજાણ જાણું જે સ્વરૂપ છે મારું, એ પરમગુરુ જેને કહેવાય એ જ ને મોકલું તો આજે સાચો સંદેશો લોકોને આપે. એટલે બોલશે, કારણ કે આજ સુધી જે જે અવતારાદી પુરુષોને મોકલ્યા તે બધાએ પંચવેદની ગતિ સિવાયના હોય તેઓ ચતુર્વેદી મર્યાદાને લોપીને અધિક રેખ માત્ર બોલેલા નથી. આ કારણને લીધે નિર્ભય પડે, નિર્ભયપણે કરીને સકટા સત્કેલના નિશાન સંબંધી પરમાર્થ દર્શાવે એવા મારા પરમાંશને મોકલું. એને વિશ્વાસ છે મારી જાણ બરાબર આવશે. છેલ્લે જ્યારે 11 જૂનની અંદર જ્યારે જાય છે ત્યારે કહે છે કે મેં અત્યાર સુધીમાં 121 ધામોનો પ્રવાસ કર્યો, પણ મને વિશ્વાસ આપીને મને જે મેસેજ કરવા માટે મોકલેલો ને એ મારા કૈયોલ કરતા મેં તાં જાઓને જવાબ આપો કે કૈયોલ ધણી તમારે જે પ્રમાણે તમને આદેશ આપવાની જે વાત કરેલી એ જ પ્રમાણે એઝ ઇટ ઇઝ કિંચિત માત્ર એમાં વધારો નથી કર્યો ને ઘટાડો પકડ્યો નથી. એ જવાબ આપવા માટે હું તમારી પાસે સમક્ષ હાજર થાઉં છું. જ્યારે જાય ને ત્યારે આ વાત બાપજી કરે છે કે ભાઈ તમે જે કંઈ પ્રમાણે મને આ સંદેશો આપવા માટે કે અંત સ્વરૂપને જાગૃત કરવા માટે, ચૈતન્ય સ્વરૂપને જાગૃત કરવા માટે, એને એના જે બધા પંચીકરણને કઈ રીતે ઉલટ ક્રિયા કરવી, કઈ રીતે પંચીકરણનો એના ઘરમાં સમાવો, એ બધી જ ક્રિયાઓ પંચવેદની અંદર લખેલી છે. એટલે એને જે છૂટું હોય તો પંચવેદનો અભ્યાસ કરે તો આ જન્મે એ પરમપણને પામી શકે છે એવું વર્ણન બાપજી કરે છે. એમ કિંચિત માત્ર કંઈ પણ વસ્તુ બાચી રાખે નથી. દૂધની અંદર કિંચિત માત્ર ટીપું પડે તો દૂધ દે તેમ આ જ્ઞાનની અંદર જો કિંચિત માત્ર અજ્ઞાનનું એક ટીપું બાપજી કીધું હોય તો આ જ્ઞાન ચકવે પડી થાય બાપજી. એટલે તો દાવો કરે છે મારું જ્ઞાન ચકવે થઈને જ રહેશે, એમાં કોઈ નો ડાઉટ, એનો કોઈ મેઇન મેક છે નહીં. એટલે કહે છે આ ગતિ જેનો લોપ ઘણા કાળથી થઈ ગયો હતો તે જ આડી ગતિ સર્વજ્ઞ પરમગુરુ શ્રી જગત માત્રનો ઉદ્ધાર કરવા સારું સર્વજ્ઞ કૃપા કરીને બોલ્યા કે આ પરમ ગતિ વિશેનું અથાહપણું જોતા મારા મુખથી વર્ણન કરી શકાય તેમ નથી. બાપજી શું કહે છે કે આ જે જ્ઞાન છે એ મારા મુખેથી પણ વર્ણન કરી શકાય એમ નથી. નરેશ સાગર બાપજી કીધું ને, ચીડિયા ચંચ પડી રહે સાગર સમતમ છોડ, તારા અગાઢ સાગરની અંદર મેં એક ટીપું ખાલી લીધું મારા માટે પૂરતું છે એમ. તેમ છતાં જગતના લોકોને ચેતવવાના માટે જ્યાં જ્યાં જેવી જરૂર પડી ત્યાં ત્યાં તેવા ગ્રંથને નિરૂપણ કર્યું. કોઈ બ્રહ્મ સિદ્ધાંતની પુરુષ આવે તો હું બ્રહ્મ સિદ્ધાંતનું ખંડન નહીં કરી શકું, હું તો મારો એ મારો આશય નથી એમ. એટલે એ બ્રહ્મ સિદ્ધાંતનું ખંડન કરવા માટે અચરણ બાને આગળ રાખ્યા, અચરણ બાના મુખેથી એને વાણીને ઉચ્ચાર કરી અને 16 પ્રશ્ન સાહેબ એવા પૂછ્યા કે બ્રહ્મ સિદ્ધાંતિઓનું પાણી હલી નહીં શકે એમ, તું એનો જવાબ નહીં આપી શકે. એક પ્રશ્ન પૂછ્યા વાદળ ક્યાંથી આવે છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન એક બી છે પાછળ આમાં 16 પ્રશ્નમાં પૂછેલો છે પ્રશ્ન કે વાદળની ઉત્પત્તિ કોણ કરે છે, ક્યાંથી આવે છે, સઘન ઘરમાં પાણી આવે છે ક્યાંથી આવે છે, અનંત યુગોથી વરસાદ પડે છે, વરસાદ કેમ પડે છે, કોણ પાડે છે, એ બધા આશ્ચર્યચકિત પ્રશ્ન બાપજી કે એવા પ્રશ્ન અચરજ બને આગળ મેં રજૂ કર્યા છે. ચક્ર સિદ્ધાંત ચિંતામણી ગ્રંથની અંદર એવું લખે છે કે આ અંશને કેવી રીતે તાળવવો, અંશની જે વાડો લખેલી છે ચક્ર ચિંતામણી અંશને કેવી રીતે તાળવવો, કોના સ્વરૂપથી એ તળી શકે તેમ છે. સકટા સભાષ્યની અંદર કીડીની અંદર ઘૂંઘડું માંડે તો બી કરતા માલિક મારો સાંભળે છે, કયા ન્યાય સાંભળે છે, એ આખું વર્ણન કર્યું. અદ્વૈત અદ્વૈત નરવૈત ચિંતામણી, હા અદ્વૈત કેમ પાડવો, વૈરાગ કેમ ધારણ કર્યો, આ બધી બાબત પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પ પ્રણવમાં કેટલી કેટલી સમૃદ્ધિ મૂકેલી છે. કોઈ પ્રણવ સિદ્ધાંત તમારે ચિંતા કરવા આવે તો એ ગ્રંથ તમે વાંચો તો એ તમે જવાબ આપી શકો. એટલે આવા
18 ગ્રંથો પૈકી તો 15 ગ્રંથો તો બાપજી પોતે રચેલા લખે છે કે પછી આગળ શું કઈ એવો તેમનો હા એવા તેમાં કૃતમાં કોણ છે એવો સિદ્ધાંત સમજાવજો. જેમ ખડ્ડીઓ એટલે આજ્ઞ, આજ્ઞાની ઉપમા સૂર્ય શશી સૂર્યને તેમજ ગાળ કાંકરાની ઉપમા હીરા ચિંતામણીને સંભાવે નહીં. તે દરેકને બરોબર કહેતા ઘણો દોષ લાગે અને પરીક્ષા વગરની તેની ગતિ કહેવાય. એટલા જ માટે આ પ્રકારે તેમની એટલે સકટાની સામ્યતા કરી નહીં, પણ કૃપા અનુરાધમાં શ્રી મુખે શ્રવણ થયેલા તેમના આઢ્ય અનુભવ વચન જોઈને તેમના આશયનો સારાંશ આડીથી લઈ મધ્ય અને અંત સુધીનો ઘણું છૂટી હોય સર્વ અંશો સાંભળો. અતિ આરતપૂર્વક સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીને શ્રવણ કરજો. કેમ કરવાનું છે? આળત તારા અંતરની અંદર ધારણ કરવાનું છે. આળતપૂર્વક એટલે તારા અંતરની જે આળત જે છે, તારી જે આળત છે એને જે એનો જે ઉલ્લાસ છે એ આળતને તારા અંતરની અંદર ધારણ કરવાનું છે. અને એ રીતે તમે જો સાંભળશો ચિત્વન નિજ ચૈતન્ય તણ એમ કહીને, એટલે ચિત્વન કોનું કરવાનું? ચૈતન્ય કરવાનું, પણ ચિત્તથી કરવાનું છે. એ ચાર અંતસ કરવો છે ને સુરચુપરા મનબુદ્ધ ચિત્ત અહંકાર, મનબુદ્ધ અહંકારને ચિત્ત, એ ચાર અંતસ્કરણ કામ નથી લાગતા, પણ ચિદ અંતસ્કરણ છે. એ ચિદને તમે અંતસ્કરણમાં ધારણ કરજો એમ કે જાણે. અને કહું છું એ સર્વાંશો અતિ આરતપૂર્વક સૂક્ષ્મ દ્રષ્ટિ પાછી જીણામાં જીણી, એટલે પાનભાઈનું ભજન આવે છે ને, પાનભાઈ મોટીડા પરાવ જેવું જ પેલું ઝબકારો થાય પેલો વીજળીનો, અને વીજળીના ઝબકારની અંદર જ પેલું મોટી પરોવી દેવી, કેટલી તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ. તમે વિચારો તો કરો, પાનભાઈ મોટીરા પહેરવાની વાત કરતી, એટલી તીક્ષ્ણ બુદ્ધિ તમે કરો કે જોકર સેકન્ડના બી સમા ભાગમાં જતો રહી, અને તે દરમિયાન તમારે એ એમાં મોટી આપણે એ સ્વાઈમાં ડોળો પોળાવી દેવાનો છે. એવી તીક્ષ્ણ બુદ્ધિ તમે રાખીને શ્રવણ જોજો, સાંભળવાની વાત કરે. અત્યારે તો પેલા એક દર અહીંનો નહીં આવે, ટીવી જોતો હતો, પણ ટીવીમાં પેલા બધા સત્સંગ નહીં જોવા દે, તે એક બેન્ચ તુવડ લાવેલું હતું એને છોડવા માટે. આવેલી તો કથા સમારોહમાં સત્સંગ કરવાની આવેલી, પણ પેલા વિડીયો આવી એવું ફાઇનલ લઈ લીધું કે તુવડ છોડતા બતાવી. એટલે ઘણા બાપજીનું કહેવાનું મતલબ તીક્ષ્ણ બુદ્ધિથી તમારે એનું ચીટવાનું કરવાનું છે. આ બાપજી આપણને એ સમજાવે છે. અને સ્વસ્મ વેદરૂપ નિગમની ગતિ મહા અદભુત હોય, એ જ દેશી એક દેશી પ્રભુની સાક્ષાત પ્રતિષ્ઠા. આપણો માલિક એવો છે, એક દેશી છે, સર્વદેશી નથી. સર્વદેશીની અંદર ઉત્પન્ન કરવાની કોઈ શક્તિ જ નથી. એક દેશીમાં શક્તિ છે, સૂરજ કેમ એક દેશી છે? એનો જે પ્રકાશ વ્યાપક છે ને, એ પ્રકાશ વ્યાપક પ્રકાશમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની કોઈ તાકાત છે? એટલે સૂર્યનો જે પ્રકાશ છે એ તો એમાં રમણ કરવાનું છે, પણ સૂરજ એક દેશી છે, એનો પ્રકાશ કેવો છે? વ્યાપક છે. એટલે કરતા માલિક કેવા છે? એક દેશી, એના અખંડ સ્થાનમાં મહડ શૂન્ય શિખરની મધ્યની અંદર ના તખટ પણ એ બેઠેલા છે. એટલે એ કહે છે, અને એક દેશી પ્રભુની સાક્ષાત પ્રતીતિ કરજો, એવા કૈવલ પટીની તમે પ્રતીતિ કરજો. આ જગતમાં જે પરમ તીવ્ર મુમુક્ષ હોય તે ચિત્ત એકાગ્ર કરીને શ્રવણ કરવા પરમ ઉલ્લાસ વાળી તે બેસવાનો છે. એકાગ્ર ચિત્ત કરીને હા પ્રભુને પહેલી તો પ્રાર્થના કરો કે દયાનો તારું સ્મરણ કરવા બેઠા છો, આસન માળી તમને પ્રાર્થના કરીને તમે આસન માણું, પણ મારી ચિત્તને તું એકાગ્ર કરવા માટે મારા અંતર સ્વરૂપમાં બિરાજો, કે મારું ચિત્ત પછી ગમે તો ભમે, મારી પ્રાર્થના તમારી પ્રાર્થના કરવા બેઠો છું તો મારો ચિત્તને સદાય તારા ચરણમાં રાખજો, એવી મેં તમને વિનંતી કરું છું. એટલે કે છે, આ જગતમાં જે પરમ તીવ્ર મુમુક્ષ હોય તે ચિત્ત એકાગ્ર કરીને શ્રવણ કરવા પરમ ઉલ્લાસ ઉલ્લાસે બેસજો. તેને પોતાના જ કલ્યાણ કાર્યની જરૂર હોય તેને અહીં અનુભવ લેતા આવશે. અને જે પરમપદની પ્રાપ્તિ કરવાના માટે તેનો આશય શું હોય? પરમપદ પહેરવાનું ને, આ ભવડા બંધમાંથી મુક્ત થવાનું, એવો આશયથી જ પાછું બેસવાનું. બીજો કોઈ આશય છે કે મેં તારા શરણમાં આવું છું, મને આમ આવજો ટેમ આવજો,
પણ મારા તો ભાવના બંધન માની યુગોટી માટે છૂટો પડેલો છે, અનંત યુગોટી તારાથી છૂટો પડેલો છે. એટલે એ ભાવ તમે સાથે રાખજો કે હું આ પરમપદને પ્રાપ્ત કરવા માટે જ આ તમારી પ્રાર્થના કરું છું, એ રીતે તમે ભાવ રાખજો. આ પ્રકારે પ્રીતિ લેશે ત્યારે જ આ પરમપદને એ જાણશે. વળી આ પ્રમાણે શ્રવણ કરતા અન્ય જીવને પણ પોતાના કલ્યાણરૂપ સુખ થશે એવો એને શ્રવણ કર્યાનો આધાર પર છે. તમે જો પ્રાર્થના કરશે તો તમારી સદગતિ થશે, તો તમારી બાજુનો બેઠેલો ભાઈને એવી કીધું આ કે આ કરવાથી તો આની સદગતિ થતી હોય તો લાવો ને હું પણ કરું, એટલે એ બાજુવાળાને બી પ્રતિટી આવે. જે પ્રમાણે આપણે કંઈ કરી રહ્યા છીએ બાજુવાળા પણ એનો પ્રતિટી આવે, વિશ્વાસ આવે કે આ ભાઈ કરી રહ્યો છે એ ખરેખર સાચું કરી રહ્યા છે. પણ આ પ્રમાણે શ્રવણ કરતા અન્ય જીવને પણ પોતાના કલ્યાણ સુખ સુખ થશે એવો એને શ્રવણ કર્યાનો અપાર મહિમા છે. જેમ કોઈ જીવને સર્પ વિષદંશ કરે તેનું વિષ મંત્રવાળી કરીને મંત્રકને ઉતારે છે અને તે મંત્ર પેલા આદમીને શ્રવણ કરાવતો મારી છટા પર ઝેર ઉતરી જાય છે. કોઈને વિષુ કરી હોય અને વિષુનો જે મંત્ર એને સિદ્ધ કરી હોય એના અંતરમાંથી બોલે તો જે કંઈ મંત્ર એ બોલતા હોય હમેવાને સંભળાવતો નથી. વિચિત જેને કરી હોય ને તે માણસ એને પોતાનો મંત્ર નહીં સમજાવે, પણ એને જે સિદ્ધ કરેલો મંત્ર હોય ને એના અંતર સ્વરૂપમાં બોલે અને એ અંતર સ્વરૂપની એનું હંગ દ્વારા પેલા હંગની અંદર પ્રવેશ કરાવે છે. પેલાના હંગની પેલાની જાણ જે છે ને એ જાણને એ અંદર એને પ્રવેશ કરાવે છે. પોતાની જાણ થકી પેલાના જાણને એમાં પ્રવેશ કરાવે છે અને એ રીતે પ્રવેશ કરાવે. આ બધી ડાકોર સાકોર બધી આવે છે ને એ રીતે જ બધું કરે ને ભાઈ, હા વિછુને જે કરી દે અને એ રીતે એના હંગની અંદર એ પ્રવેશ કરાવે અને પછી આવું બોલે ટોળે. એટલે વિછુ જે કરી દે તો તેના હંગમાં પેલા હમેના માણસના હંગમાં એ મંત્ર ઉતારે અને એ રીતે પેલું વિછીનો ઝેર ઉતરી જાય. દર એ દાખલો આપીને કહે છે એ પ્રકારે સસમ વેદના અક્ષર શરણમાં આવે અને તેનો અર્થ સમજવામાં ન આવે તથાપિ તે જીવને પરમપદની ગતિ પ્રાપ્ત થાય છે. એટલે પેલાને નહીં સમજાય તો પણ ઝેર પેલું ઉતરી જાય છે. વળી જેને પ્રગટ અર્થસારની ગમગતિ વિશેની પીટીથી જાણવામાં આવશે તેને તો સહેજ દેહને વિશે ત્રાદશ્ય પરમપટી અને નિજ સ્વરૂપનો અનુભવ થઈ ને તેનું ભજન કરતા અંગી કરતા પહોંચે છે. એટલે દર્શન એટલા માટે આપ્યું છે કે હમે નવા વિષય જ્યારે ઉતરે ચડી ગયેલું છે એમ આપણે બી આ વિષય વાસ્ત્રનું ઝેર જ ચરેલું છે ને. આપણે પણ વિષય વાસ્ત્રનું ઝેર જ ચરેલું છે. એટલે પરમગુણનો લક્ષ જો અંગીકૃત કરીએ આપણે, પરમગુણ જે લક્ષ છે ને આપણો એ સામે બોલનારો છે. પરમગુરુ કોણ છે? એ બોલનારો છે અને આપણે એને ગ્રહણ કરનારો છે. અને એ લક્ષને જો આપણે ગ્રહણ કરીએ તો આપણી અનંત યુગનો જે વિષય વાસ્ત્રનું જે ઝેર ચરેલું છે એ એમ એમ ઉતરી જાય તેવું છે. દાખલો આપીને એ વસ્તુ આપણને સમજાવશે. એટલે કહે છે તેને તો આ જ દેહને વિશે ત્રાદશ્ય પરમપટી અને નિજ સ્વરૂપનો અનુભવ થઈને તેનું કરેલું ભજન કરતાને અંગોંગ પહોંચે છે. આ પ્રકારે જે ન જાણે અને જે જાણે તે ઉભયને એક જ ફળ મોટું હોય પ્રપંચ વિશ ઉતરી જઈશને જઈને બ્રહ્માંડને વિશે અંતે અંશ પરમધામને પામે છે. એવો અપાર મહિમા શ્રવણ કરવાનો જાણીને તમો સર્વજીવ અંશ સંત સજ્જન પરટે શ્રવણ કરવાનો એ પ્રેમ અતિશય પ્રીતિ સહિતને રાખજો. એટલે આ જે વાત બાપજી લખે છે કે બધાને જ કહે છે કે જીવ અંશ સંત સજ્જન પરટે તમે પણ આ રીતે જો એનું ગ્રહણ કરો તો તમે પણ બધા પરમપદને પામશો. એટલે કહે છે આગળ અને બીજા અનેક મત મતાંતરનો સંવાદ પણ નથી, માત્ર આટો કરતા અને કૃતનો ભેદ દેખાડવાનો છે. એની અપાર ગતિ ઉત્કૃષ્ટ પરમપદથી પરમગુરુ સકળતાની આજ્ઞા સાથે લઈને આવ્યા છે. જે કાળે નિષ્કર્તાની આજ્ઞા પરમ વિશે સંશ ઉપર બ્રહ્માંડમાં જે કાળે નિષ્કર્તાની આજ્ઞા પરમ વિશે સંશ ઉપર બ્રહ્માંડમાં જવાની થઈ તે કાળે પ્રથમ કૈવલ
પ્રથમ કૈવલ કરતા અને નમસ્કાર કરતા રહ્યા. આ નમસ્કાર આ પ્રમાણે છે, જો સાંભળો. હવે સર્વજ્ઞ પરમગુરુ પોતાની નિજ સજાણ બાહ્ય દ્રષ્ટિએ કરીને, પરમગુરુ સર્વજ્ઞ પોતાની નિજ સજાણ બાહ્ય દ્રષ્ટિએ કરીને અંશરૂપે સજાતી સનાતન સોહંગ કટાક્ષ દિવ્ય નિત્ય નમન કરીને પરમ ગદગદ થયા અને પરમ વિશેષ અંશની દ્રષ્ટિ અતિ સૂક્ષ્મ સ્વરૂપાકાર અનુપમ જાણવી. કારણ કે આ દ્રષ્ટિ અનંત વિરાટને વિશે કરી વિશે પડી પડી સકાટા સટકાયોની નિકટ પાસે સર્વડા રહે છે. આ પરમ અંશને આજ્ઞા થતાં જ તે જ સમયે અંશ ગતિ રૂપે નિર્મળ પોતે શૂન્ય માર્ગે ગમન કરતા રફેલ. આગળ જે વાત કરી ને કે ભાઈ મારા સ્વરૂપને જાગ્રત કરવા માટે તો એવું પિંજરું બનાવો કે જેમાં હું પ્રવેશ કરું, અને વિશ્વાસુ પાત્ર પરમગુરુને એ મોકલે છે, એને પ્રવેશ કરાવીને પછી અહીંયા આવે છે. અને એ અર્થ તેની ગતિ કેવી છે? પાછી ગતિ કરતા માલિકની સજાણ જાણશો કે ઓટો છે. ગાડી ગતિ ભૂલી જતા આપણે તો ગતિ વિસરી ગયા છે. કરુણા સાગર બાપજી કહે છે કે તમે મારા ગતિએ તમે અટા ત્યાં લાગી તો તમે પરમ કારણ ધીમા હતા જ, કારણ કે તમે ગતિએ હતા, ત્યાં સ્વરૂપે હતા, પણ ગતિ તમે ભૂલી ગયા. પણ મારી ગતિ અને કૈવલ્યની ગતિ એકમેક છે. સજાણ જાણ સ્વરૂપ એકમેક રહું છું, એમાં કોઈ ચિંત માત્ર ભૂલ થતી નથી. એટલે મારી ગતિ તો એની જોડે જોડાયેલી છે, તેમ છતાં હું તમને આ સંદેશો આપવા આવેલો છે. કહે છે એ વેરાએ અંશગતિ રૂપે નિર્મળ પોતે શૂન્ય માર્ગે ગમન કરતા હતા, તે નિષ્કર્તાના ધામ સહિત દ્વાદશ ધામ ઓળંગી. કૈયલ ધામમાંથી જ્યારે નીકળે છે વચ્ચેના અગિયાર ધામ છોડી દેશે, અગિયાર ધામ છોડી દેશે. કારણ કે તે દરેક ધામમાં એક એક પુરુષનો વાસ છે, જેમ નિરંજનમાં એક જ પુરુષનો વાસ છે, તેમ કૈવલ કરતામાં એક પુરુષનો વાસ છે. વચ્ચેના અગિયાર જે ધામો છે એ બધા એક એક પુરુષનો વાસ છે. એ બધા પુરુષો કેવા છે? સુહમ સ્વરૂપવાળા છે. બધા કેવા છે? સુહમ સ્વરૂપવાળા. એટલે આપણે કેમ પેલું વાદળ દેખાય ને એમાં કંઈ હોય જ નહીં, પણ ખાલી આકૃતિ દેખાય આપણને, વાની આકૃતિ દેખાય આપણને, પણ છે તત્વ ખરું, તત્વ છે ને વાદળ. પવન તો દેખાય ને આપણને, અને પવન તો દેખાતો નથી ને, પણ એનું અનુભવે તેમ એવા પુરુષો તો પવન તત્વ જેવા સમજો ને. એનું વર્ણન તો કંઈ કર્યું નથી બાપજી, પણ એક એક પુરુષનો વાસ છે એવું બાપજી લખ્યું છે. એવા સોમ પુરુષો ત્યાં રહેલા છે. એટલે એ લોકોને મારે ચેતાવવાની કંઈ જરૂર નથી. એટલે એ રીતે અગિયાર ધામ છોડીને જે નીચે ઉતર્યા ત્યાં નિરંજન ધામમાં આવ્યા છે. ઓળંગીને આ મહિમંદ ઇન્દ્રને વિશે આવતા હતા. પ્રથમ જે ઠેકાણા નિરંજન પુરુષ નિષ્કળતા સારું અખંડ તીવ્ર વૈરાગ ધારણ કરીને મહદ શૂન્ય વિશે જઈને તપ કરે છે, તેમને તપ કરતા ઘણા કલ્પ વીતી ગયા છે. આ નિરંજન ઉપરના જે સર્વધામ ગયા તે એક એકથી અઢી ગતિવાળા છે. તે વિશે જે અંશો વચ્ચે છે તે પરમ વેદની જાણ ગતિને જાણે એવા જ સર્વજ્ઞ છે ને. પરમ ગતિને જાણે એવા જ બધા પુરુષો જે ઉપરના ધામો જે પુરુષો વસે છે એ પરમની અગાધ ગતિને જાણે તેવા પુરુષો. એ કારણને લીધે તે ધામને વિશે નિજ નાટ પ્રભુએ ત્યાં વિશ્વાસ ન કર્યો. જો અહીંયા પ્રભુ શબ્દ વાપરીએ, આ જે આપણે ગ્રંથ વાંચીએ છીએ કે સુખાનમાં જે ગુજરાતી નથી કરેલું ભાઈ, આ તરણા સાગર ભગવાનને હસ્ત લખી ગ્રંથમાં જે પ્રમાણે છે એ જ પ્રમાણેનું અહીંયા લખેલું છે. આમાં કોઈ એમાં કિંચિત માત્ર વધારો કર્યો નથી. એટલે દયાળુ કહે છે કે આ વિશે અચાનક અરસ માર્ગે આવીને એ કારણને લીધે તે ધામને વિશે નિજ નાટ પ્રભુએ વિરામ ન કર્યો અને નિજ નિરંજન લોકને વિશે અચાનક અરસ માર્ગે આવીને બિરાજમાન ઉભા રહે નિરંજન ધામમાં આવ્યા. આ પરમ અંશે આ બાજુ આવીને પાંચ પ્રકારનો દેહ ધારણ કર્યો. જો પંચભૂત બાપજી અગાધ બોર્ડમાં એક ચોપાઈ લખે છે, પંચભૂત સોટા ભગવંત. શું લખે છે? પંચભૂત સોટા ભગવંત લહે નહીં કોઈ આજનન. પાંચ સ્વરૂપ જે ચોળો જે છે સૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ને પરણનો એ પાંચ દેહ મેં એટલા માટે ધારણ કર્યા છે કે મારે પરમ કારણ
મારે પરમ કરણ દેહ એટલે નિરંજન પુરુષને જો ચેતાવો હોય તો મારે પરમ કરણ દેહ ધારણ કરવો પડે. મહાકરણ દેહ ધારણ કરો તો શક્તિને મારે ઉપદેશ આપતો, મારે મહાકરણ દેહ ધારણ કરવો પડે. અને સૂક્ષ્મ કારણમાં જવું હોય તો મારે કારણનો દેહ દાવો પડે, ગુણગણની ગંઠીઓ વાળો. અને સૂક્ષ્મ અને પછી એટલે સ્થૂળ દેહ, તમને બધાને સમજાવવા માટે મારે સ્થૂળ દેહ ધારણ કરું છું. આજે બધા એને સ્થૂળ દેહ જ ગણે છે ને. આમ કહ્યું વેચતા કે આડું દુનિયા કહ ભક્ત ઓર સાધુ, મને તો લોકો ભગત એ કહીને સાધુ એ કહીને બધું જ કહી, પણ એવો નથી, તમને એવું લાગે છે એવું નથી એમ કહ્યું. એટલે કહે છે તેનો લક્ષ્ય અઘાબોધ નામના ગ્રંથમાં હંસ કળા બોધ અંગને વિશે કહ્યો છે. એ પ્રકારે શરીર ધારણ કરીને રૂપ અરૂપ તત્વોનું આવરણ લઈને, રૂપ અરૂપ ભાવજી એક રૂપ અને અરૂપ શબ્દની પણ એક છણાવટ કરેલી અહીંયા 1956 ની અંદર બાપજી, હા શું લખ્યું છેલ્લી ચોપાઈમાં, રૂપ અરૂપી ખેલ કુવેર અકલ નિદાન. આજે રૂપ જે જગતનું દેખાય છે 14 લોકનું રૂપ, એ રૂપવાળું જગત છે. અને અદૃશ્ય જે રૂપ જે છે, જે બ્રહ્માંડની અંદર જે વસતા દેવીધામો, એ અરૂપ છે. એ રૂપ અરૂપી ખેલ, એ બધાનો ખેલ કુવેર કહે, એનો નિદાન એટલે હું એકલો જ જાણું છું કે. એટલે કહે છે આ રૂપ અરૂપ તત્વોનું આવરણ કરીને પરમવંશ પ્રગત દેહ ધારી થયા. હવે તે કારણે નિરંજનો પુરુષ પરમવંશનું વિલોકન કરતા હતા તે સમયે અંશરૂપ કટાક્ષે નમન કરીને વિનંતી કરીને કહે છે કે હો એ પરમ દિવ્યપ્યમાન સાક્ષાત સર્વજ્ઞ મૂર્તિ. જોઉં એને નિરંજન આવું વર્ણન કરે છે. બાપજી બાપજી કહે છે કે નિરંજન મને આવું કહે છે એમ તે આપણને બતાવે છે. શું કહે છે? તે સમય અંશરૂપ એટલે નિરંજન કટાક્ષ નમન કરીને વિનંતી કરીને કહે છે કે હો એ પરમ દિવ્ય દેદીપ્યમાન સાક્ષાત સર્વજ્ઞ ગતિરૂપ મૂર્તિ, આ સ્થાનને વિશે તમે ક્યાંથી આવાગમન કર્યું? પૂછે નિરંજન કે હે દેદીપ્યમાન મૂર્તિ, તમારા આવાગમન ક્યાંથી થયું, ક્યાંથી તમે આવો છો? આપણા તો 10 દિવસ રોકાય, કોણ પૂછ્યું કે ખબર નહીં કોઈએ. એટલે કહે છે નિરંજન પુરુષ પૂછે, કારણ કે નિરંજન ખબર છે કે બ્રહ્માંડનો અઢીપટી રૂ છે, મારા સિવાય બીજું કોઈ મોટું નથી. તો તમે અહીંયા આવે કોણ, ક્યાંથી આવ્યા આટલા મોટા સ્વરૂપે, દેદી પણ સ્વરૂપ ક્યાંથી આવ્યા? તો ક્યાંથી આવ્યા, આવાગમન ક્યાંથી કર્યું, અરે કયા ધામ વા લોકમાંથી આવ્યા, પરમ ગતિવંત નિજ સનાતન કરતા પાસેથી આવ્યા. શું કહે છે કે પરમ પટીવંત નિજ સનાતન કરતા પાછળથી આવ્યો કે શું? કેવા નિજ કરતા પ્રભુ પોતે જ સર્વજ્ઞ ગતિરૂપ ધારણ કરીને અખિલ અંશ તાળ તારવા સારું મારું પ્રગટ થયું છે. જગતના લોકોને તાળવાને માટે મારું તો પ્રગટ થયું છે એમ કે. એટલે કહે છે પ્રગટ થયા છે તે વિશે મને કોઈ પણ કંઈ પણ ગમ પડતી. તમે આવ્યા તો કેમ આ લોકોને તાળવા આવ્યા કે શું કરવા આવ્યો, તારું કારણ છે, એનું આવાગમનનું કારણ છે, કયો આદેશ છે તમારો, કયો સંદેશ છે, એવું મને કંઈ ગમ પડતી. અરે કોણ કહે છે? નિરંજન પુરુષ કે પરમગુરુ પ્રવર્તક વિચારણી કરે છે કે તમે ક્યાંથી આવ્યા, કોણ છો, તમારો આશય શું છે, શું સંદેશો લઈને આવ્યા, કયા ધામમાંથી આવ્યા એ કહે છે. અને તે ઘટી તો તમે તમારી મેરેજ નિજ અંતરમાં જાણતા હશો. એ ઘટી તો તમે જાણતા હશો ને, તમારો આશય તો શું હોય? હું તો અહીંયા જાણું કે મેં આશય માટે આવ્યો છે, ગ્રંથનું વાંચન કરવા, એ મારો આશય હતો. તો તમારો આશય કયો છે? ડાયરેક્ટ પૂછે એમ. તેની ઘટી તે તો તમે તમારી મેરેજ નિજ અંતરમાં જાણતા હશો. કોઈ નિમિત્તે કરી આજ મારા ઉપર દિવ્ય રૂપે પ્રગટ થઈને કૃપા કરીને દર્શન દીધું. અહો કેટલાક ક્યારથી હું તમારો દાસ આ મહાશૂન્યમાં પરમ આસનને તપ કરું છું. મારા તે તપને ફળે કરીને આજે એ અનંત મહાપુરુષ તમારા દર્શન થયું એવું મને ભાસે છે. હું જે અનંત કાળથી મહાશૂન્યની અંદર આ નૂળ ભૂમિકાની અંદર મને અનંત કાળથી મેં જે પ્રાર્થના કરી રહ્યો છે, તમને જે તપસ્યા કરી છે, એ તપસ્યાનું ફળ મને આજે મળે છે. કેમ કે તમારા જેવા દર્શન થયા એ તપસ્યાનું ફળ મને આજે મળે છે એવું મને
લાગે છે નિરંજન બાપજી એમ કે છે, નિરંજન પુરુષ એમ કે તમારું દર્શન પ્રાપ્ત થયું એવું મને આ પ્રકારે નિરંજન પુરુષની વિનંતી શરણ કરીને પરમહંસ એમના પ્રત્યે વડે છે, અહો હે પુરુષ, ભજન સત્સંગ વિશેનો આડ ભેદ તમે જાણો છો છો, તથા ફરીથી તમને તેનું સ્મરણ આપું છું. આપણા કરતા એકદેશી સર્વજ્ઞ એક કામને વિશે અચર વસે છે, નિજ ધામની અંદર એક અચર વસે છે, એમાં કોઈ છે એટલે તો એને અદ્વૈત પડ કર્યું ને. એને કેવું પડ કર્યું? અદ્વૈત એટલે દ્વૈત નથી, બીજું નથી, એક જ છે એટલે એને અદ્વૈત પડ કર્યું. અને આપણે તેમના સજાતી અંશ હોય, લઘુ દીર્ઘવાળા ગતિવાળા સમજેલા છીએ, તે અનન્ય બ્રહ્માંડ તત્વો તથા અંશોના કરતાનું ચિત્વણ તમારી સજા દ્રષ્ટિરૂપ ચિત્ત વડે અહોરાત્રી કરજો. શું કરવા કીધું છે? એનું જે ચિત્વણ તમારે, જે કૈવલપટ્ટીનું ચિત્વણ તમારી સજાણ દ્રષ્ટિરૂપ ચિત્ત વડે, કઈ ચિત્ત છે? સજાણ દ્રષ્ટિની ચિત્ત વડે તમે આખી શબ્દ કેવા વાપરે છે જોડો ખરો, તમે કેવું ચિત્ત રાખવાનું? આપણે સજાણ દ્રષ્ટિરૂપ ચિત્ત રાખવાનું, અને એ ચિત્ત વડે તમે અહોરાત્રી એનું તમે ભજન કરજો. આ પ્રકારે નિરંજન પુરુષને લક્ષ્યગતિ દર્શાવીજો. લક્ષ્યગતિનો સંદેશ આપ્યો ને કે કેમ લક્ષ્યગતિ કરવી એ અહીંયા સમજાવી દીધું. તે પુરુષ તો પ્રથમ જ અતિ વિચક્ષણ હોય, પોતાની પોતે પોતાની મેરે એ કરતાને સારું વૈરાગ ધારણ કરીને ભજન કરવા બેઠા છે. હવે દયારુ કહે છે કે વૈરાગ ધારણ કરવા માટે નિરંજને પણ, એને કોઈ કરતા માલિક કોણ છે તે ખબર નહીં, પણ એને આશય એવો થાય છે, એ શક્તિ સાણીને કહે છે કે સાણી શક્તિ, તને તારા ધણીનું સુખ મળે જ છે, એમાં કોઈ શંકા સ્થાન નથી, પણ મને મારા ધણીને પણ સ્તુત્વ હોવું જોઈએ ને, તો મારા ઉપર કોઈ ધણી છે મને ચોક્કસ ખબર છે, કોણ ધણી છે તે કંઈ ખબર છે નથી. એટલે આપણા અગર હંસ આપણે ભાવતીમીર ભાસ્કરની અંદર પહેલું જે ચેપ્ટર છે તેમાં લખે છે કે સાણી શક્તિ, તને જો તારા ધણીનું સુખ મળતું હોય તો મને પણ મારા ધણીનું સુખ મળવું જોઈએ, અને એ સુટ કરવાને માટે હું નૂર ભૂમિકામાં જાઉં છું. હવે પછીની જે રચના જે છે એને તું આગળ ધપાવજે, અને એવા 10,000 સંન્યાસીકો જાય, પંચમવેદનું લોપ થાય, 10,000 સંન્યાસીકો ચાલ્યા જાય, પછી બીજા 4 સંન્યાસીકા થાય, સનત સનાતન 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 એ 4 પુત્રો થાય, એ પણ પંચમવેદનો લક્ષ સાંભળીને ચાલ્યા જાય, અને પછી નીર ભૂમિકામાંથી પેલી અને ધારા અટકી ગઈ ને, સૃષ્ટિની ધારા અટકી ગઈ, દિનંજને પાછી આકાશવાણી કરી, એ સાણી શક્તિ તારે પાછી હવે 3 પુત્ર અને 3 પુત્રી છે ને, તો સંગાટ કરીને આ જગતની રચના તું આગળ ચલાવ, અને એ પછી આ સૃષ્ટિની બધી મનુ અને શત્રુપા નામની છોકરો અને છોકરી થાય, તેના બધા આપણે બધા પુત્રો થાય ને, આપણા દાદા તો મનોદાદા છે એમ કહીએ ને, કહ્યું એ રીતે હું આ જગની રચના આગળ ચાલી. એટલે હવે થોડું કાલે લઈશું. શિવટ કરુણા સાગર ભગવાન કી, આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કેવ્રતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, પ્રિય વિશાલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, દુર્ગાજી સારસા પડી ગઈ, કાયમ પંથ કી, જ્ઞાન સંપ્રદાય કી, ભાલ તિલક કી, પંચમ ચતુમ વેદ કી, જગાસ્થાન કી, ઘંટ પુણવટી સમય કા સત્ય.